તમે દર્શન ગુણમાં જોવો, ચીની ગુણમાં જોવો, સુખ ગુણમાં જોવો, વિરિય ગુણમાં જોવો, તો એ બધામાં જ્ઞાન માત્ર પણ સળંગ પણે વ્યાપક છે. જ્ઞાન માત્ર પણ સળંગ પણે વ્યાપક છે એટલે કે ભગવાન આત્મા જે આખો અખંડ છે એ જ્ઞાનમય પણે રહેલો છે. એટલે એ જ્ઞાનમય પણે રહેલો છે એટલે એનામાં જે એટલી શક્તિ છે એ બધી જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર પણે એને વ્યાપક કહેવામાં આવે છે. ભાઈ કાલ પૂછતા હતા ને વ્યાપ વ્યાપકનું, એ વ્યાપક કહેવામાં આવે છે. એ જ્ઞાન એક ગુણ છે, એ બીજા ગુણમાં વ્યાપક છે એમ તમે જો વિચારમાં લ્યો તો ત્યાં ખરેખર બે ગુણની સિદ્ધિ થાય છે. પણ ભગવાન આત્મા જ્ઞાન માત્ર છે, એ જ્ઞાન માત્ર પણ અનંત શક્તિઓમાં વ્યાપક છે, તો ભગવાન આત્મા પોતે એકલો જ્ઞાનથી ભરેલો છે. તો એ જ્ઞાન માત્ર પણ છે, એ જ્ઞાન માત્ર પણ કોઈ પણ શક્તિ હોય એમાં જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર જ્ઞાન માત્ર એવા આખા ભગવાન આત્માનું વ્યાપવાપણું છે. વ્યાપ વ્યાપક સંબંધ વ્યવહાર છે. પણ કોઈ પણ શક્તિને જોવો, કોઈ પણ ગુણને જોવો તો એમાં જ્ઞાનનું વ્યાપકપણું નથી હોતું, એવું નથી હોતું. એક ગુણમાં અનંત ગુણનું જે રૂપ કહેવામાં આવે છે એમાં દરેક ગુણમાં જ્ઞાનનું વ્યાપકપણું નિયમથી રહેલું છે. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી વારંવાર 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 જ્ઞાન અને અસ્તિત્વથી એક ગુણમાં અનંત ગુણનું રૂપ સિદ્ધ કરે છે કે ભાઈ જ્ઞાન જ્ઞાનમાં એક ગુણનું અનંત ગુણનું રૂપ એટલે શું? તો કે જ્ઞાન છે, ઈચ્છે એનું નામ અસ્તિત્વ થઈ ગયું એમ જ્ઞાનને અસ્તિત્વને સિદ્ધ કરે છે. એવી જ રીતે દરેક ગુણમાં એ રૂપ ઉતરી શકે છે. પૂજ્ય ગુરુદેવ શ્રી ના પાડતા જાય કે એક ગુણમાં અનંત ગુણનું રૂપ બહુ સૂક્ષ્મ વાત છે, આ ઘણી ગહન વાત છે, આ તો આપણે પણ આમાં વિચાર કરવો પડે એમ કહેતા જાય ને પાછા રૂપ ઉતારતા જાય. આ પુરુષની કોઈ ગજબની શૈલી અને એની રમઝટ અંદરની એવી ચાલતી હોય છે કે એ વાત કરતા જાય કે આ તો ઉતારવું અઘરું છે, આ તો કેવી રીતે ઉતરે, આ તો જ્ઞાનમાં તો અસ્તિત્વ ઉતરી જાય પણ અસ્તિત્વમાં જ્ઞાન કેવી રીતે ઉતરે એમ કહેતા જાય પાછા ઉતારતા જાય. એ આખી ગુરુદેવની આખી પદ્ધતિ એવી છે કે એ, અને એક ગુરુદેવની વિશેષતા એ છે કે કોઈ પણ જ્યારે એને સૂક્ષ્મ વિષય મૂકવો હોય ને સમાજ સમક્ષ, પોતાને તો અંદર બરાબર ગોઠવાઈ ગયું હોય પણ શ્રોતા સમક્ષ જ્યારે વિષય મૂકવો હોય ને ત્યારે એ એવી રીતે મૂકે કે શ્રોતા પહેલાં એના વિચાર કર્યા કરે કે આ કેવા શું માગે છે, પછી એ થોડોક ટાઈમ પછી એની સ્પષ્ટતા કરે. આ ગુરુદેવની એક છે ને બહુ અપૂર્વ શૈલી છે કે ક્યાંય કોઈ વસ્તુમાં ક્યાંય ન્યાય એ રીતે શ્રોતાને બેસવો જોઈએ અને સચોટ બેસી જવો જોઈએ એવી રીતે આખી શૈલીથી પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રતિપાદન ચાલે છે. એટલે અહીંયા જે કહે છે કે ભગવાન આત્માને જ્ઞાન માત્ર શા માટે કહેવામાં આવે છે તો એ કે ભગવાન આત્મા જે છે, અખંડ જે આત્મા છે, ધ્રુવ જે આત્મા છે, ચૈતન્ય સત્તામય જે આત્મા છે, એકરૂપ આત્મા છે, એ એકરૂપ આત્મા જ્ઞાનમય રહેલો છે. જ્ઞાન અસાધારણ ગુણ છે એટલે એ જ્ઞાનમય પણ ભગવાન આત્મા રહેલો છે અને એ જ્ઞાનમય પણ રહેલો છે એટલે પ્રત્યેક ગુણમાં જ્યાં ભગવાન આત્મા છે એ ગુણરૂપ છે તો એ પ્રત્યેક ગુણમાં જ્ઞાન માત્રપણાનું વ્યાપકપણું અંદરમાં નિત્યપણે નિરંતરપણે વ્યાપકપણું અંદર રહેલું હોય છે. અતદ્ભાવિક અન્યત્વથી જોવો તો બધા ગુણો પ્રથમ પ્રથમ પોતપોતાથી છે કારણ કે અતદ ભાવ અન્યત્વ પણ છે. એક ગુણનો ભાવ છે એ બીજા ગુણના ભાવ રૂપે નથી એ અપેક્ષાએ અતદભાવી અન્યત્વ પણ એમાં એક ગુણને બીજા ગુણ પણ બીજાની વચ્ચે લાગુ પડે છે. પણ જ્યારે તમે અખંડ સત્તા સિદ્ધ કરો, એકરૂપ સત્તા સિદ્ધ કરો, અભેદ સત્તા સિદ્ધ કરો તો એમાં ક્યાંય ખરેખર ભેદ નથી હોતો અને એ દરેક ગુણો એકબીજાના ગુણોમાં વ્યાપકપણે રહેલા છે. એક ગુણમાં અનંત ગુણનું રૂપ છે, એક ગુણ બીજા ગુણને નિમિત્તપણે પણ રહેલો છે. એ બધી જે ચર્ચા આવે છે એ બધી ચર્ચા આમાં આ જીવત્વ શક્તિમાંથી પૂજ્ય ગુરુદેવશ્રીએ ઉતારેલી છે. એટલે અહીંયા કીધું કે ભાઈ ભગવાન આત્માને જ્ઞાન માત્ર શા માટે કહેવામાં આવે છે? આપ વારંવાર ભગવાન આત્મા કહો છો તો મહેરબાની કરીને તેનું સ્વરૂપ બતાવો. આપણે આ એક બે પેરેગ્રાફ લઈ લીધા હતા, ફરીથી હું જરા વાંચી જાઉં છું. ભાઈ ભગવાન આત્મા અનંત શક્તિઓનું સંગ્રહાલય, અનંત ગુણોનું ગોદામ, અનંત આનંદનો કંદ, અનંત મહિમાવંત, અતિન્દ્રિય ચૈતન્ય મહાપદાર્થ છે, તેને જ્ઞાન માત્ર પણ કહેવામાં આવે છે. આત્મા જ્ઞાન માત્ર છે એનો અર્થ એમ છે કે એ શરીર મન વાણી અને પુનપાપરૂપ
નથી એટલે શરીર મન વાણીમાં એને ઉદગલની સત્તાને કાઢી નાખી પુન પાપના ભાવમાં જીવના વિકારી ભાવને કાઢી નાખ્યા એટલે એક પૂતગલની સત્તારૂપ થયો નથી એક જીવની પોતાની પર્યાયમાં વિકાર ચાલે છે એ સત્તારૂપ પણ થયો નથી પણ જીવ જ્ઞાન માત્રપણે રહી ગયો છે એવો આત્મા જ્ઞાન માત્રપણે છે એમ કરીને એની મર્યાદા બાંધી દીધી કે પૂતગલ રૂપ થયો નથી પુનપાપના ભાવરૂપ થયો નથી પણ એકલો જ્ઞાન માત્રપણે રહી ગયો છે જ્ઞાન માત્રપણે રહી ગયો છે એમ કહીને આત્મા જ્ઞાન માત્ર છે એ સિદ્ધ કરે છે અને તે જ્ઞાન દર્શન અકાર્ય કારણ ભાવ અભાવ આદિ અનંત શક્તિમય છે કે જ્ઞાનમય પણ છે કે દર્શનમય પણ છે અકાર્ય કારણ રૂપ પણ છે એટલે ના તો કોઈનું કાર્ય છે ના તો કોઈનું કારણ બને છે એવી અકાર્ય કારણ શક્તિ એક આત્મામાં આવી છે એવી અકાર્ય કારણ શક્તિનો ધારક છે અને ભાવ અભાવ એવી સાત શક્તિ આવી છે ભાવ શક્તિ અભાવ શક્તિ ભાવ અભાવ શક્તિ અભાવ અભાવ શક્તિ ભાવ અભાવ શક્તિ અભાવ અભાવ શક્તિ ને ભાવ શક્તિ એવી જે ભાવ અભાવ શક્તિઓ છે 33 થી 39 એવી શક્તિઓ વાળો આખો એટલે એવી શક્તિમય આત્મા છે એવો ચૈતન્યમય પદાર્થ છે એવો જ્ઞાનમય પદાર્થ છે એવો આનંદમય પદાર્થ છે એવો સુખમય પદાર્થ છે આવી પોતાની નિજ વિધિ અત્યારે વર્તમાનમાં વિદ્યમાન છે એટલો બધો એની પાસે ભંડાર ભરેલો છે આવા ભંડારમાંથી કાંઈ ખૂટતું નથી ક્યારે ક્યારે એની ઓછપ નથી થતી ત્યારે એમાં કોઈ અશુદ્ધતાનો પ્રવેશ નથી થતો અને એ ભંડાર એ ખજાનો એ સંપત્તિ એવી એવી સમૃદ્ધિપૂર્વક અંદર વિદ્યમાન રહી ગઈ છે કાંઈ પણ શરીર હોય પુનપાપના ભાવ હોય છતાં આ ખજાનામાં કાંઈ ફેર નથી પડતો ભગવાન હા એટલે એને ભગવાન આત્મા કહેવામાં આવે છે વિકારી ભાવ થતા હોય અનાદિનો વિકારી ભાવ પણ પરિણમતો હોય છતાં એની વર્તમાન જીવત્વ શક્તિથી જીવને જોવો તો એ ચૈતન્ય પ્રાણનો ધારક છે એમાં બિલકુલ કાંઈ થયું નથી એવી જે પોતાની સત્તા છે એ સત્તાનો જો એને ભરોસો આવવા માંડે એનો એને વિશ્વાસ આવવા માંડે એને એની શ્રદ્ધા આવવા માંડે ઓહો હો મારું જીવન તો મારા પ્રાણ ચૈતન્ય છે એનાથી જીવન ચાલી જ રહ્યું છે ન કદી મારો જન્મ થાય છે ન કદી મારું મરણ થાય છે ન કદી હું પર્યાય રૂપ થાઉં છું ન કાંઈ કોઈ પર્યાય મારા દ્રવ્ય રૂપ થાય છે ન શરીર રૂપ હું થયો છું ન એક ક્ષેત્ર આવતા શરીર હોવા છતાં એ મારામાં છે નથી દેહ મન વાણી મારામાં નથી ગુણપાપના ભાવ મારામાં નથી ખરેખર એક સમયની પર્યાય મારામાં એવી મારી જીવત્વ શક્તિથી જીવતો ચૈતન્યમય અતિન્દ્રિય મહાપદાર્થ હું છું એવો એને એનો વૈભવ છે અંતરમાં વિદ્યમાન એનો એને વિશ્વાસ આવવો જોઈએ એનો ભરોસો આવવો જોઈએ ઓહો મારી આવી ચૈતન્ય સત્તા બચી ગઈ છે જાણે કે કાંઈ થયું જ નથી જાણે કે કોઈ બનાવ જ બન્યો નથી આત્મામાં કોઈ બનાવ બનતો જ નથી અને જ્યાં બનાવ બને છે ત્યાં આત્મા હોતો નથી એવી કોઈ મારી સત્તા વર્તમાનમાં ધ્રુવપણે વિદ્યમાન છે વર્તમાનમાં ચૈતન્ય સત્તા પણ વિદ્યમાન છે એવી એકરૂપ સત્તા પણ વિદ્યમાન છે ક્યાંય ખંડ નથી પડ્યો ક્યાંય ભેદ નથી પડ્યો એવી એક સ્વરૂપી સત્તા જ્ઞાયક ભાવ સ્વરૂપી સત્તા ભૂતાર સ્વભાવમય સત્તા અપરિણામી સત્તા એવી જે જ્ઞાનમય સત્તા એ અનાદિથી બચી ગઈ છે આ બચી ગઈ છે પૂજ્ય ગુરુદેવ શ્રી કહેતા હતા કે આના વિશ્વાસે છે ને વાણ ચાલે છે હે આનો જો તને વિશ્વાસ આવી ગયો તો તારું જીવન ધન્ય થઈ ગયું ભલે હજી સમ્યક દર્શન નથી હોય પણ તને વિકલ્પાત્મક દશામાં પણ જો આવો ભરોસો આવી જાય કે મારું સ્વરૂપ ખરેખર આવું જ છે એમાં કાંઈ થતું જ નથી એ નિયમથી હોવા પણ રહી ગયું છે એવો જો તને શ્રદ્ધામાં વિશ્વાસ અભિપ્રાયમાં આવવા માંડે તો તારે સમજી લેવું કે તારું કામ થવાને હવે બિલકુલ વાર નથી અને કામ થવાની રાહ પણ એને જોવાની જરૂર નથી કારણ કે સ્વરૂપમાં કાંઈ કામ થવું કે ન થવું એવું કાંઈ છે જ નહીં સ્વરૂપ તો એવું ને એવું બચી ગયું છે કાર્યની તત્સમયની યોગ્યતા અનુસાર એનું કાર્ય થઈ જાય છે એના ષટકારકથી પર્યાયો પરિણમી જાય છે પરલક્ષે પરિણમે કે સ્વલક્ષે પરિણમે એ પર્યાયનો સ્વતંત્ર ધર્મ છે ચૈતન્ય શક્તિમય પણું છે જ્ઞાનમય પણું છે આનંદમય પણું છે એને બિલકુલ એની સાથે સંબંધ થતો નથી એવી કોઈ આ સત્તાને આખી આ ભગવાન આત્મા તરીકે સિદ્ધ કરે છે કે આવું તારું સ્વરૂપ બચી ગયું છે આવો તારો સ્વભાવ બચી ગયો છે સ્વરૂપ એટલે પોતાનો ભગવાન આત્મા એનું રૂપ એટલે કે એક ગુણમાં આનંદ ગુણનું રૂપ અને સ્વભાવ એટલે અનંત ગુણમય પોતાનો જ્ઞાયક ભાવ
એને સ્વરૂપ અને સ્વભાવ કહેવામાં આવે છે. એવી તારી સત્તા અનાદિથી એવી ને એવી બચી ગઈ છે એમ અહીંયા સિદ્ધ કરે છે. પછી કહે છે, પ્રભુ તારા ઘરની શું વાત કેવી, કેવડું મોટું તારું ઘર છે, એની વાત અમે શું કરી શકીએ. પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કહે છે કે તારા ઘરની શું અમે વાત કહી, તારું ઘર કેવડું મોટું છે, એ તો સર્વજ્ઞ પણ ખરેખર તારા ઘરની વાત પૂરેપૂરી કહી શકે એમ નથી. એવડું તારું મોટું ઘર છે અને તું તારું આવડું મોટું ઘર છોડી અને બધે માગવા ફરસ કે મને અહીંથી સમ્યક દર્શન થશે, અહીંથી સમ્યક દર્શન થશે, અહીંથી જ્ઞાન થશે, અહીંથી ચારિત્ર આવશે. અરે તારા ઘર સામે જો કેવડું મોટું ઘર છે, એ ઘરને તું ભૂલી ગયો છો એટલે તને બાર ફાફા મારસ તું. તારા ઘર સામે જો અમે તારી શું વાત કરી તારા ઘરની, તારું એવું ઘર અંદરમાં વિદ્યમાન છે, એવું ચૈતન્ય સ્વરૂપી ઘર છે. કાલ કીધું તું ને કે પૂજ્ય બેનશ્રીએ કીધું કે અનંત ગુણોના ઓરડા અંદર પડ્યા છે, એવું તારું ચૈતન્ય ઘર છે. જ્યાં જો ત્યાં તને જ્ઞાનમય પણ દર્શનમય પણ સુખમય પણ વીર્ય પણ પ્રભુત્વ પણ એવી તને સત્તા અંદરમાં વિદ્યમાન પણ દેખાય છે. પ્રભુ તારા ઘરની શું વાત કેવી, તારામાં અનંત શક્તિઓ ભરી પડી છે અને એક એક શક્તિ અનંત સામર્થવાન છે. એક એક શક્તિ અનંત સામર્થવાન છે એનો અર્થ શું છે કે એક એક શક્તિમાં એવું સામર્થ્ય પડ્યું છે. ધારો કે તમે જ્ઞાન શક્તિ જુઓ તો એ જ્ઞાન શક્તિમાં કેવળ જ્ઞાનનું સામર્થ્ય પડ્યું છે. દર્શન શક્તિ જુઓ તો એમાં કેવળ દર્શન થવાનું સામર્થ્ય પડ્યું છે. તમે એક એક શક્તિને જુઓ, વીર્ય શક્તિ જુઓ તો એનું એવું બળ, એની એવી તાકાત છે કે અનંત પુરુષાર્થ પણ પ્રગટ કરે એવું સામર્થ્ય એમાં પડ્યું છે. તમે સુખ શક્તિ જુઓ તો અનંત સુખનું નિદાન પ્રગટ કરે એવું સામર્થ્ય સુખ શક્તિમાં પડ્યું છે. એવું એક એક શક્તિનું તમે સામર્થ્ય જુઓ. પ્રભુત્વ શક્તિ જુઓ તો એ પ્રભુતા સંપન્નપણું એમાં પડ્યું છે કે તારી પ્રભુતાને કદી આંચ નથી આવતી. તમે વિભુત્વ ગુણ જોવો તો એમાં એવું વ્યાપકપણું પડ્યું છે, એવું વ્યાપકપણું પડ્યું છે કે એ વ્યાપકપણું અનંત ગુણોમાં વ્યાપક થઈને પ્રસરેલું જોઈએ છે. એની મર્યાદા માત્ર ગુણો સુધી છે, એની બહાર એ વ્યાપકપણું બિલકુલ જતું નથી. એવું વિભુત્વ ગુણનું વ્યાપકપણું પડ્યું છે. એવી એવી અનંત શક્તિનો ધારક એક ચૈતન્યમય ભગવાન આત્મા છે. એ કેવું અગાધ સામર્થ્ય લઈને બેઠો છે. એટલે એમ કહે છે કે પ્રભુ તારા ઘરની વાત શું કેવી અમારે, તારું ઘર તું એકવાર અંદર કુતૂહલ તો ઘર અંદર જોવા માટે કે મારું આવું ઘર ખરેખર છે, આ જ્ઞાનીઓ કહે છે એવું એમ તું કુતૂહલ કરીને વિચારમાં લે, વિકલ્પમાં લે, ત્યાં તો તારા વિકલ્પ તૂટી અને અંદરના દરવાજા ખુલવાનો સ્વકાર પ્રગટ થઈ જશે. એવી તારા પ્રભુ તારા ઘરની તો અમારે શું વાત કેવી, તારામાં અનંત શક્તિઓ ભરેલી પડી છે. એક એક શક્તિ અનંત સામર્થવાન છે, એક એક શક્તિ અનંત ગુણોમાં વ્યાપક છે, એક એક શક્તિમાં બીજી અનંત શક્તિઓનું રૂપ છે, એક એક શક્તિ અન્ય અનંત શક્તિઓમાં નિમિત્ત છે. આખી અંદરની અનંત શક્તિઓ ભરેલી છે એમાં ને એમાં રમત રમાડે છે ગુરુદેવ શ્રી. શું કે એમાં ને એમાં બધું છે તારું, તારે નિમિત્ત જોઈ છે તો એક શક્તિમાં બીજી શક્તિ નિમિત્ત છે, તારે એક ગુણમાં બીજા ગુણનું રૂપ જોઈ છે એટલે તું જ્ઞાનને જોવાસ તો તને બધા ગુણ દેખાઈ જાય એવું તારે જોઈ છે તો કે તું જ્ઞાનને જો તો એમાં અનંત ગુણનું રૂપ ભરેલું છે. એમ કરી કરીને અહીંયા એટલું બધું સામર્થ્ય એનું સિદ્ધ કરે છે કે એક એક શક્તિ અનંત શક્તિમાં વ્યાપક છે એટલે તું શક્તિમય છો એમ કહેવા માંગે છે. એક એક ગુણોમાં અનંત શક્તિ વ્યાપક છે એટલે ગુણો અને શક્તિમય આખો ભગવાન આત્મા છે. પછી એક એક શક્તિમાં અનંત શક્તિઓ અનુરૂપ છે, એક એક શક્તિ અનંત અન્ય અનંત શક્તિઓમાં નિમિત્ત છે એટલે તારે નિમિત્ત જોતું હોય તો બહારમાં કોઈ નિમિત્ત નથી, તારું અંદરમાં અંદરમાં નિમિત્ત પણ પડ્યું છે. એવા અનંત ગુણોથી વ્યાપકપણા રૂપ એક આખો અવ્યાપક જ્ઞાનાનંદ સ્વભાવી ભગવાન આત્મા છે એમ અહીંયા બતાવે છે. એક એક શક્તિમાં અનંત પર્યાયો છે. આપણે કાલ રાત્રે વિષય લીધો હતો ને એ વિષય છે. એક એક શક્તિમાં કાલ કેટલું સૂક્ષ્મ પડ્યું હશે ઘણા લોકોને, કારણ કે આ વિષય નવો હોય ને. હા, એક એક શક્તિમાં અનંત પર્યાયો છે. જુઓ, એક એક શક્તિમાં અનંત પર્યાયો છે. હવે એમ કહે કે શક્તિમાં કોઈ દિવસ ઉત્પાદી હોય, પાછા એમ કહે કે એક એક શક્તિમાં અનંત પર્યાયો છે. હવે આ કેવી રીતે, આ
મૂંચ ઉકેલવાનો આ માર્ગ કેવી રીતે પૂજ્ય ગુરુદેવશ્રી બતાવતા જાય અને પોતે પાછા મૂંચ ઉકેલીને બતાવે. પેલાના કાળમાં એવું હતું ને, આપણે બધા જૂના લોકોને ખબર હોય કે ઓલા લગ્ન કરવા જાય ને, લગ્ન કરવા તો વરરાજા હોય ને, પછી એ કેટલો શક્તિવાન છે, એના બળ કેટલું છે એનામાં, તો એને પેલું દોરો હોય ને, દોરો ફાલકો, આ એનો બૂચડો કરીને આપે કે હવે આને તો ખોલી દે જરા. એ જો ખોલી દે ને તો સમજે કે આ બળવાન જીવ છે. એમ આ એવી વાત છે, એક એક શક્તિમાં અનંત પર્યાયો છે. હવે એક બાજુ કહે કે પર્યાયો દ્રવ્યમાં છે, એક બાજુ કહે કે ધ્રુવ સ્વરૂપ છે એમાં ઉત્પાદનીય છે, પાછા એમ કે એક એક શક્તિમાં અનંત પર્યાયો છે. અરે ભાઈ, પર્યાયો અનંત છે એનો અર્થ એમ છે કે કોઈ પણ પર્યાયનો અંશ પ્રગટ થવાનું સામર્થ્ય જે તે ગુણની જે પર્યાય છે એ ગુણમાં અંદરમાં રહેલું છે. અનાદિકાળથી અનંતકાળ સુધી જેટલી પર્યાયો પ્રગટ થવાની છે, જેટલી કોઈ પણ પર્યાય, એ બધી વર્તમાનમાં પારિણામિક ભાવમાં અત્યારે વિદ્યમાન રૂપે પડેલી છે. વિદ્યમાન રૂપે કોઈ પર્યાય બહારથી નથી આવતી, કોઈ પર્યાય પર્યાયમાંથી નથી આવતી, દરેક પર્યાયો પ્રગટ થાય છે દ્રવ્યમાંથી અને આવે છે દ્રવ્યમાંથી અને થાય છે સ્વતંત્ર. આ એનો સિદ્ધાંત છે. કોઈ પર્યાય પરમાંથી નથી આવતી, કોઈ પર્યાય પર્યાયમાંથી નથી આવતી, પણ દરેક પર્યાય આવે છે દ્રવ્યમાંથી, પણ પર્યાયનું જે પરિણામ થાય છે એ સ્વતંત્ર પોતાથી થાય છે. એટલે એમ પણ ઘણી વાર કહે કે પર્યાયમાંથી પર્યાય થઈ, પર્યાયથી પર્યાય થઈ, એ બધું એકાર્થ છે. થાય છે પર્યાય પર્યાયથી, આવે છે પર્યાય દ્રવ્યમાંથી, દ્રવ્યમાંથી પર્યાય આવે છે, પણ દ્રવ્યમાંથી શુદ્ધતા કે અશુદ્ધતા આવતી નથી. દ્રવ્યમાંથી ઉત્પાદ આવે છે, ઉત્પાદ પ્રગટ થાય છે એ સમયે એની યોગ્યતા અને સટકારક અનુસાર એમાં શુદ્ધતા કે અશુદ્ધતા પ્રગટ થઈ જાય છે. કોઈ પર્યાયોની અશુદ્ધતા પણ અંદરથી નથી આવતી તો દ્રવ્ય અશુદ્ધ થઈ જાય, તો આખું દ્રવ્ય મિથ્યાત્વ રૂપે થઈ જાય, રાગદ્વેષ રૂપે થઈ જાય. અચ્છા, કોઈ એમ કે એના શુદ્ધતા અંદરથી આવે છે, તો કે શુદ્ધતા કયો ભાવ છે? તો કે એ તો ઔપસમિક ભાવ હોય, કક્ષયોપસમિક ભાવ હોય, કક્ષાયિક ભાવ હોય. તો કે જો અંદરથી પર્યાય આવતી હોય એવી શુદ્ધ, તો અંદર એ ભાવ થઈ જાય. અંદર તો પરમ પારિણામિક ભાવ છે, અંદરમાં ક્યાં ઔપસમિક ભાવ, ક્ષયોપસમિક ભાવ, કક્ષાયિક ભાવ છે કે ઔદૈહિક ભાવ છે? ઔદૈહિક ભાવ હોય તો રાગની પર્યાય અંદરથી આવે તો અંદર ઔદૈહિક ભાવ થઈ જાય. ઔપસમિક ક્ષયોપસમિક ક્ષાયિક પર્યાય જો અંદરથી પ્રગટ થતી હોય તો પરમ પારિણામિક ભાવ ન રહીએ, છે અંદર પરમ પરિણામી ભાવ. પણ પર્યાયનું સ્વરૂપ કેવું છે કે અનંત પર્યાયો પડી છે અંદરમાં, અનંત એક શક્તિમાં અનંત પર્યાયો છે. એનો અર્થ એમ છે કે અંદર પર્યાયો પ્રગટ થવાનું ગુણમાં સામર્થ્ય પડેલું છે, સામર્થ્ય પડેલું છે. અહીં સામર્થ્યની ચર્ચા આવી ને, એ આમાં જો સામર્થ્યની બીજી ગુરુદેવશ્રી વાત, એક એક શક્તિ અનંત સામર્થ્યવાન છે. તો એ અનંત સામર્થ્યવાન છે એમાં કેવું સામર્થ્ય પડ્યું છે કે દરેક પર્યાય પ્રગટ થવાનું સામર્થ્ય અંદર ગુણમાં પડ્યું છે. એ ગુણમાં પડ્યું છે એટલે ઉત્પાદ થાય છે, અને ઉત્પાદ થાય છે એમાં જે પરિણમન થાય છે એ પરિણમનમાં શુદ્ધતા અને અશુદ્ધતા હોય છે, અને એ શુદ્ધતા અને અશુદ્ધતા નિયમથી કર્મ સાપેક્ષ હોય છે. કર્મના ઉદય, કર્મના અનુદય, કર્મના અભાવ રૂપે અહીંયા શુદ્ધતા કે અશુદ્ધતાનો જન્મ થાય છે. ઉત્પાદને ધ્રુવયુક્તમ સત છે, શુદ્ધતા કે અશુદ્ધતા કર્મ સાપેક્ષ છે, અને ઉત્પાદને ધ્રુવયુક્તમ સતમાં પણ ધ્રુવ છે એ મારો સ્વભાવ છે, ઉત્પાદને છે એ પર્યાયનો સ્વભાવ છે. દ્રવ્યનો સ્વભાવ ધ્રુવ, પર્યાયનો સ્વભાવ ઉત્પાદવે, પર્યાયનું પરિણમન શુદ્ધતા કે અશુદ્ધતા, અને શુદ્ધતા અને અશુદ્ધતામાં નિમિત્તપણે કર્મનો ઉદય અનુદય કે અભાવ લાવવું પડે છે. આવી આખી સત્તા છે, આવી આખી સત્તા રહેલી છે. એને એમ કહે છે કે એક એક શક્તિમાં અનંત પર્યાયો અત્યારે વિદ્યમાન છે. એમ કહે ને કે ભાઈ, એમ કોઈના જ્ઞાનમાં, ધર્મ કેવડીના જ્ઞાનમાં એવું કે 12 વર્ષ પછી દ્વારકા બળવાની છે, જરતકુમારના હાથે કૃષ્ણનું મૃત્યુ થવાનું છે. હવે જરતકુમાર ગયા ગયા જંગલમાં 12 વર્ષ સુધી, તો મૃત્યુ માટે કૃષ્ણ ત્યાં ગયા.
કહીએ કે મારે એને મારા હાથે એનું મૃત્યુ ન થાય એટલે હું જંગલમાં જાઉં છું. 12 વર્ષ ત્યાં જંગલમાં રહ્યા અને જેવા કૃષ્ણ ભગવાન આવ્યા અને પગે પદમ હતું ને એ જોયું તો એને એમ થયું કે આ તો કોઈ પશુ લાગે છે. શિકાર કરવાના અર્થે એને બાણ છોડ્યું અને કૃષ્ણ ભગવાનને બાણ લાગ્યું ને દેહ છૂટી ગયું. આ એવી સ્થિતિ છે. સર્વજ્ઞની વાત એવી છે કે બધું થવા યોગ્ય ત્યાં જ કરે છે. એ થવા યોગ્ય થાય છે ને એવો પર્યાયની થવા યોગ્યતાનો સ્વીકાર કરવો ને અનંતો પુરુષાર્થ છે. બરાબર, અનંતો પુરુષાર્થ છે. થવા યોગ્ય થાય, થવા યોગ્ય એમ નહીં, એનો સ્વીકાર આવવો જોઈએ. જે થવાનું હતું તે જ થયું છે. કોઈ ન થવાનો બનાવ કદી બનતો જ નથી. એવો જ્યારે એને સ્વીકાર આવી જાય છે ને એ સ્વીકારમાં અનંત પુરુષાર્થ છે. એનું નામ પુરુષાર્થ છે. અને એવો સ્વીકાર આવે છે પર્યાયનો ત્યારે એ સ્વીકારવાનો પુરુષાર્થ છે એ પર્યાય છે. દ્રવ્ય તરફ ઢળી જાય છે. એને એમ કહેવામાં આવે કે અકર્તા સ્વભાવનું લક્ષ્ય કરી લીધું, જ્ઞાતા સ્વભાવનું લક્ષ્ય કરી લીધું અને પર્યાયની ક્રમબદ્ધતાનો સ્વીકાર પુરુષાર્થપૂર્વક જ્ઞાયમાં અહમ, ત્યારે એને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગની પર્યાય ક્રમમાં આવે છે. એ ક્રમ ફરતો નથી બિલકુલ. એનું નામ અહીંયા એમ કહે છે એક એક શક્તિમાં અનંત પર્યાયો વિદ્યમાન છે. બધી પર્યાયો એક પછી એક એક પછી એક એક પછી એક થયા જ કરે છે, વ્યય થયા કરે છે, ઉત્પાદ થયા કરે છે, વ્યય થયા કરે છે. હું તો જાણનાર પણ જોઉં છું કે પર્યાય આવી, પર્યાય ગઈ, પર્યાયમાં સુપ્તા થઈ, પર્યાયમાં અસુપ્તા થઈ. હું તો માત્ર જાણનાર છું. એનું નામ ભગવાન આત્મા જ્ઞાનમય છે. એનું નામ ભગવાન આત્મા ચૈતન્ય શક્તિનો ધારક છે. એનું નામ જ્ઞાનમય પણ મારું વિદ્યમાન પણ એવું ને એવું બચી ગયું છે. એમાં બિલકુલ કોઈ અજ્ઞાનમયપણું કે કોઈ અસુપ્તામયપણું બિલકુલ આવતું નથી. એવું જ્ઞાનમયપણું, એવી ચૈતન્યમય સત્તા, એવો જ્ઞાયક ભાવ, એવો અનાદિ અનંત ભાવ, એવો એકરૂપ ભાવ, એવો અખંડ ભાવ, એવો શાશ્વત ભાવ, એવો ધ્રુવ ભાવ, એવો નિત્ય ભાવ, એવો અવિનાશી ભાવ, એવો પરમાત્મા સ્વરૂપ ભગવાન આત્મા છે. જેટલી એને વિશેષણ આપો એટલા ઓછા છે. એ વિશેષણ જે આપવામાં આવે છે એ વિશેષણ વાળો આત્મા નથી, નિમિત્ત વાળો તો નથી, રાગ વાળો તો નથી, એક સમયની પર્યાય વાળો નથી, ગુણભેદ વાળો નથી. અને ભગવાન આત્મા અખંડ છે, અભેદ છે, નિત્ય છે, શાશ્વત છે, કુટસ્થ છે, એકરૂપ છે, અવિનાશી છે. પણ ખરેખર એવા વિશેષણ વાળો પણ આત્મા ખરેખર નથી. આત્મા તો આત્મા છે. ગુરુદેવને એકવાર પૂછ્યું કે આ આત્માનું આત્મા નામ કેવી રીતે પડ્યું, તો પ્રશ્ન કર્યો ગુરુદેવ કે આત્માનું નામ આત્મા, તો કે એને કોઈ નામ જ નથી. ગુરુદેવ એમ જોવા તો એને કોઈ નામ જ નથી. તું એને આત્મા કે, પણ તું આત્મા કહેતા એમ સમજ કે આમાં જ્ઞાન છે અને આમાં જાણવું છે. જ્ઞાનથી એની સિદ્ધિ થઈ શકે છે. ખાલી આત્મા કહેતા એની સિદ્ધિ નથી થતી. જાણવું એનો સ્વભાવ છે ને ત્યાંથી એની સિદ્ધિ થાય છે. કારણ કે જાણવું એને પકડાય છે. એ જાણવું પકડાય છે એટલે અહીંયા ભગવાનને જ્ઞાન માત્ર આત્મા કહેવામાં આવે છે. કારણ કે જાણવું બધાને ખ્યાલમાં આવે, જાણવું પકડાય. પૂજ્ય બેનશ્રીને છે ને કહેતા હતા ને, તો પૂજ્ય બેનશ્રીએ કીધું કે ભાઈ જ્ઞાનની દોરીએ દોરીએ ચાલ્યો જાય, ત્યાં જ આત્મા છે. દીપચંદજીએ આ વાત કીધી છે કે જ્ઞાનની દોરીએ દોરીએ ચાલ્યો જાય ત્યાં જ આત્મા છે. તો એટલે કેવું શું છે એમાં જ્ઞાનમય પણ બતાવવું છે. એ જ્ઞાનની દોરીએ દોરીએ ચાલ્યો જા કે જ્ઞાનના ઉપયોગથી જ્ઞાયકમાં જા, એ બધું કહેવાનો આશય એમ છે કે તારી ચૈતન્ય સત્તા, તારો ભગવાન જ્ઞાનમયપણે અનાદિ અનંત રહેલો છે એમ બતાવવું છે. દરેક જ્ઞાનીને એમ બતાવવું છે. એવી આમાં ચર્ચા છે કે એક એક શક્તિમાં અનંત પર્યાયો છે. તે પર્યાયો ક્રમે ક્રમે થાય છે. જો ગુણ છે ને, ગુણ તમે સમજી લો કે આ દિવાલ થી આ દિવાલ સુધીનો એક ગુણ લઈ લો તમે, આ તો દાખલો છે. તો એ દિવાલ સુધીનો એ ગુણ લાંબો તમે લઈ લીધો તો ત્યાંથી ત્યાં સુધીની પર્યાયો એમાં પડી છે. એનું નામ જ ગુણ છે. ગુણ શું છે બીજું? ગુણ છે શું? બીજું ગુણ એટલે શું છે? એ
પર્યાયો પ્રગટ થવાનું સામર્થવાળું શક્તિગુણ જેનામાં પડ્યું છે એવા સામર્થવાળી વસ્તુને ગુણ કહેવામાં આવે છે, અને એવા અનંત ગુણની સામર્થવાળી આખી ભગવાન આત્માની અખંડ સત્તા છે। હવે એ એક ગુણમાં અનાદિકાળથી અનંતકાળ સુધીની પર્યાયો પ્રગટ થવાનું સામર્થ્ય અંદર પડ્યું છે તો આખો અસંખ્ય પ્રદેશી આત્મા છે। એક એક પ્રદેશે અનંત ગુણ પથરાયેલા છે, એક એક ગુણમાં અનંતી પર્યાયો પોતાના ગુણની અનાદિ અનંત થવાની છે એવો ક્રમરૂપ ગુણમાં અંદરમાં એવું સામર્થ ગોઠવાયેલું પડેલું છે। અક્રમ તો ઈ પ્રગટતા રૂપ પર્યાયો પ્રગટ થાય છે એમાં ઈ આવતો નથી, ઈ અપેક્ષાએ અનંત ગુણમય અક્રમ છે, ઈ ગુણની ચર્ચા છે અક્રમ છે। અને ક્રમવર્તી છે ઈ પર્યાયની ચર્ચા છે, ક્રમવર્તી પર્યાયો છે, અક્રમવર્તી ગુણ છે, અક્રમવર્તી ગુણ એટલે એક સાથે ગુણો રહેલા છે અને પર્યાયો એક પછી એક થાય છે એટલે ક્રમબદ્ધ છે, એક પછી એક થાય છે અને આના પછી આ થાય છે એનું નામ ક્રમવર્તી પર્યાય છે, અને ગુણો એક સાથે આત્મામાં રહેલા છે માટે એને અક્રમવર્તી કહેવામાં આવે છે, અને ક્રમવર્તી પર્યાયો એક પછી એક થાય છે માટે જેનો ક્રમ ગુણમાંથી ઉત્પાદ થવાનો આવે એ ક્રમે જ પર્યાય ઉત્પાદ થાય। કોઈ પુરુષાર્થ કરીને 20 નંબરની પર્યાયને 12માં નંબરે ન લઈ આવી શકે, અને કોઈના પુરુષાર્થની ઓછક હોય તો 12 નંબરની પર્યાય 20 નંબરે ન થાય। એ પર્યાય જે સમયે જેમ થવાની હોય એમ જ પ્રગટ થાય, એમાં બિલકુલ ફેરફાર કરવાનું સામર્થ કોઈ જીવ પાસે પુરુષાર્થ નથી। કેવળી પોતાની પર્યાયને સિદ્ધની પર્યાય રૂપે પરિણમાવી શકતા નથી ઝડપથી, તો બીજાની તો શું ચર્ચા કરવી। હે, એ પણ પોતાની પર્યાય 1 કરોડ પૂર્વનું આયુષ્ય છે તીર્થંકર પરમાત્માનું, અને એને પોતાને ખબર છે કે મારું સિદ્ધપણું ક્યારે આવવાનું છે, તો જરાય ઉતાવળ નથી કરતા, તો તમે ત્યારે એનીમાં સામર્થ્ય હોય પર્યાય ફેરવવાનું તો ફેરવીને જલ્દી વયા જાય ને સિદ્ધ દશામાં, 1 કરોડ પૂર્વ સુધી રહીએ શું કામ। પણ એને તો ભાવ મોક્ષ કયો કે દ્રવ્ય મોક્ષ કયો એને ફરક જ નથી પડતો કાંઈ, પણ અજ્ઞાનીને ખબર નથી એટલે એ ફેરવાના પુરુષાર્થે ચડી ગયો છે। જ્યાં સુધી ફેરવાના પુરુષાર્થે ચડશે ત્યાં સુધી પર્યાય નહીં ફરે, અને ફેરવવાનો પુરુષાર્થ બંધ કરશે અને જ્યાં ફરવા પડ્યું નથી એને જોશે ભગવાન આત્માને તો એ પર્યાય નિયમથી સ્વરૂપે પરિણામથી ફરી જશે, એવો કોઈ નિયમ છે। એટલે આ બધી પર્યાયો ગુણોમાં એક સત્તામાં એક ગુણમાં ક્રમસર ગોઠવાયેલી છે। કોઈ પૂજ્ય ગુરુદેવ શ્રી માળાના મણકાનો 99 ગાથામ દાખલો આપે છે ને, એ માળાના મણકા 108 છે તો એ ગોઠવાયેલા છે એમ જ આવ્યા કરે। તમે એને માળા ફેરવતા હો તો તમે એને ફેરવી ન શકો, એક મણકાને આગળ પાછળ ન કરી શકો, એમાં પર્યાયોનો ક્રમ પણ એવો છે। એ 99 ગાથા છે ને બહુ અદ્ભુત છે, એ બહુ સમજવા જેવી છે, એને સાંભળવા જેવી છે। એનું એક ઓલું કયું પુસ્તક છે પ્રભા કરીને, હમણાં 12 કહ્યું પાછું એ પુસ્તક છે, એમાં ખૂબ પૂજ્ય ગુરુદેવના 3 પ્રવચન છે, એ વાંચવા જેવા છે। એટલી બધી સુંદર ચર્ચા એમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ લીધી છે, એટલે એવી ઘણી નાની નાની બુકો પહેલાં બહાર પડતી ને, એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો સંકલન રૂપે આવતા હતા ને, બહુ સુંદર પ્રવચનો છે। પણ અમે થયું એવું કે અક્ષરસ પ્રવચન આવી ગયા પછી ભૂલી ગયા બધા, પણ એ ખરેખર વાંચવા જેવું હોય છે, ઘણું જૂનું સાહિત્ય હોય છે ને, એમાં ગુરુદેવે ખુલાસા કર્યા હોય કે ઘણી વાર નવામાં નથી આવતા, એટલે આ ગુરુદેવે એટલું બધું સ્પષ્ટ કર્યું છે, એટલું બધું સ્પષ્ટ કર્યું છે। આ ક્રમ પરથી તમે એમાં વાંચો ને, તમને એમાં એટલી મજા આવે, તમને ભૂખ મૂકવાની પણ ન થાય, વાંચ્યા જ કરી એવી સુંદર વાતો છે। એટલે આ બધું દરેક વસ્તુ ગોઠવાયેલી છે, કોઈ કાંઈ કરી શકતું નથી, બિલકુલ ફેરફાર કરવા માટે કોઈ પાસે એવી શક્તિ નથી કે કાંઈ ફેરફાર પરિણામમાં કરી શકે, એની પાસે શક્તિને પુરુષાર્થ એટલો કામ કરે છે અભિપ્રાયમાં કે એ પોતાનો સ્વભાવ જેવો છે એવું અહમ કરી શકે, જ્ઞાનમાં એવા સ્વભાવને જાણી શકે, એવા પુરુષાર્થ પૂર્વક એવી શક્તિ પ્રગટ કરી શકે છે। પર્યાયો ફેરવવાની શક્તિ બિલકુલ જીવવા છે જ નહીં, જાણવાની શક્તિનો 100% સદભાવ છે, કરવાની શક્તિનો 100% અભાવ છે, એવી કોઈ વ્યવસ્થા અંદરમાં સ્વરૂપમાં ગોઠવાયેલી છે, એક પછી એક અને આના પછી આજ
કાલ અમાર આપણે ચર્ચા થઈ પછી અમારે ઘરે બની ચર્ચા થઈ આ એક પછી એક અને આના પછી આ ગુરુદેવે કીધું વર્ણિજીની સાથે ચર્ચા ચાલતી ત્યારે એ લોકોએ બધાએ સ્વીકાર કર્યું કે અમને માન્ય છે ક્રમબદ્ધ એમાં કાંઈ પ્રશ્ન નથી એક પછી એક થાય છે એ બરાબર માન્ય છે પણ આના પછી આ જ થાય ઈ કે પુરુષાર્થ કરે તો ફરે નહીં તું કે ઈ ફરવાની હોય ત્યારે પુરુષાર્થ ઉપડે એમ અર્થ છે એટલે આ પુરુષાર્થ પુરુષાર્થની જગ્યાએ કામ કરે છે યોગ્યતા યોગ્યતાની જગ્યાએ કામ કરે છે ક્રમબદ્ધ ક્રમબદ્ધની જગ્યાએ કામ કરે છે પાંચે સમવાય ભેગા થાય છે ને ત્યારે જ કાર્યની સ્થિતિ ખરેખર તો થાય છે જો ડોક્ટર બલજી પુરુષાર્થની મુખ્યતા કરે હે ઈ કે ભવિષ્યવેતા અને કાળલબ્ધિ કોઈ વસ્તુ જ નથી એ તો એમ જ કહે હે એ પુરુષાર્થની મુખ્યતા કરે હવે તમે રાજમલજી સાહેબની પ્રશ્નિકા વાંચો ને તો કે ભવિષ્યવેતા કાળલબ્ધિથી જ કાર્ય થાય છે એ કાળલબ્ધિને પ્રાધાન્ય આપે અને ડોક્ટર બલજી સાહેબ પુરુષાર્થને પ્રાધાન્ય આપે બે સમયક દ્રષ્ટિ કોઈ સંપાયને કોઈ વિશેષ પણ આગળ કરતું હોય બીજા સંપાયને કોઈ વિશેષ પણ આગળ કરતું હોય પાંચેય સંપાય એક સાથે એક સમયમાં રહેલા છે એમાં કોઈ કોઈ દોષ નથી કોઈ આ સંપાયની વાત કરે કે કોઈ આયા સંપાયની વાત કરે ઓલા પુરુષાર્થની વાત કરે છે કાલબદ્ધિની વાત કરે છે બે એકાર્થ છે એમાં કાંઈ ફરક નથી બે પાંચે પાંચ સંપાય ભેગા થાય સ્વભાવ પુરુષાર્થ ભવિતવ્યતા કાલબદ્ધિ અને બાહ્યમાં નિમિત્તનો અભાવ ત્યારે જ ખરેખર અહીંયા કાર્યની સિદ્ધિ પ્રગટ થાય છે કોઈ જ્ઞાની પુરુષનું બાહ્યમાં નિમિત્ત હોય કે ખાતો બાહ્યમાં કોઈ કર્મનો અભાવ કે અનુદય હોય ત્યારે અહીંયા પાંચે સંભાવ ભેગા થઈ પુરુષાર્થ પૂર્વક સ્વભાવના પુરુષાર્થ પૂર્વક ભવિતવ્યતા પાકે અને કાલબદ્ધિ પાકે ને એની હોનાર હોય તો કાર્ય થાય થાય ને થાય જ એવી વાત અહીંયા કરે છે તે પર્યાયો ક્રમે ક્રમે થાય છે માટે તેઓ ક્રમવર્તી છે અનંત શક્તિઓ એક સાથે રહે છે માટે તેઓ અક્રમવર્તી છે એટલે પર્યાયોને ક્રમવર્તી કીધી એક પછી એક થાય છે એટલે અને ગુણોને અક્રમવર્તી કીધા કારણ કે એક સાથે હોય છે એટલે એમાં ક્રમવર્તી પર્યાયોમાં જ્ઞાનની પરિણતિ પણ ઉતારી શકાય છે એ ઉછળે છે એમાં એ બધી વાત આવે છે પછી કહે છે આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયોનો પિંડ છે એ અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયોનો પિંડ છે એ લેવાનું પ્રયોજન એ છે કે શક્તિના પ્રવચનમાં કોઈ અશુદ્ધ પર્યાયોની ચર્ચા નથી શક્તિ એને જ કહેવાય કે જેની વ્યક્તિ શુદ્ધ પરિણમે એને જ શક્તિનું પરિણમન કહેવાય એટલે એ શક્તિનું પરિણમન થયું તો એ પરિણમન સહિતનો આત્મા એવું શક્તિનું પરિણમન વ્યક્ત રૂપે શુદ્ધ થયું તો એવા પરિણમન સહિતનો શુદ્ધ પરિણમન સહિતનો ભગવાન આત્મા એવું શુદ્ધ પરિણામી દ્રવ્ય છે એને અહીંયા અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયોનો પિંડ એમ કહેવામાં આવે છે અંદર ઉપર વાત આવી એક એક શક્તિમાં અનંત પર્યાયો છે એ જુદો વિષય અહીંયા જે કહેવા માંગે છે આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ્યા ગુણ પર્યાયનો પિંડ છે એ પરિણમન રૂપની ચર્ચા છે ઓલી તો ગુણોમાં પર્યાયોનું સામર્થ પડ્યું છે એની ચર્ચા છે અને અહીંયા એ પર્યાય શુદ્ધ રૂપે પરિણમી ગઈ તો એ પરિણમી ગઈ તો શુદ્ધ સ્વભાવનું અવલંબન લઈને શુદ્ધ રૂપે પરિણમી ગઈ તો આ પ્રમાણે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયોનો પિંડ છે દ્રવ્ય શુદ્ધ છે ગુણ પણ શુદ્ધ છે માટે તેની દ્રષ્ટિ કરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે જો અહીંયા પરિણમન કીધું ને આ સમ્યક પરિણમન છે સમ્યક પરિણમન આવી રીતે શુદ્ધ થાય છે ઘણી જગ્યાએ વેદનની ચર્ચા બહુ આવે છે વેદન છે ને વેદન આપણા માર્ગમાં કે ભાઈ અનુભૂતિ કેવી રીતે થાય તો કે આત્મિક વેદન આવે ત્યારે અનુભૂતિનો જન્મ થાય આ તો સિદ્ધાંત છે નિયમ છે કે વેદન વગર અનુભૂતિ ન હોય જેમ શ્રુત જ્ઞાનમાં કહીએ કે શ્રુત જ્ઞાન છે એ ભાવશ્રુત થયું તો એ વેદન પ્રત્યક્ષ છે પ્રદેશ પ્રત્યક્ષ નથી કેવળ જ્ઞાન પ્રદેશ પ્રત્યક્ષ છે તો એ જે વેદનની ચર્ચા આવે ને આ વેદનનો વાસ્તવિક અર્થ શું છે આ ઘણી જગ્યાએ બહુ ચર્ચા આવે વેદનથી વેદનથી નક્કી છે વેદન તમે વાત કરો છો તમને વેદન આવ્યું છે તમને અનુભવ થયો છે વેદન છે તમને તો કે ના મને વેદન તો હજી એવું નથી એ વેદનનો ખરેખર અર્થ શું વેદન એટલે કોઈ ભૂતગલમાં જે વેદન થાય છે ને સ્પર્શરૂપી એવું વેદન ક્યાંય આત્મામાં નથી હોતું સમજો જરા સમજવા જેવી વાત છે વેદનનો અર્થ શું છે વેદનનો વાસ્તવિક અર્થ સમ્યક પ્રકારે આત્માને જાણવો
એનું નામ ખરેખર વેદન છે, એના સિવાય કાંઈ વેદન હોતું નથી. જે વેદનની ચર્ચાઓ કરવામાં આવતી હોય છે એમાં સમ્યક પ્રકારે આત્માનું જાણવું યથાર્થપણે થાય એને જ ખરેખર વેદન કહેવામાં આવે છે. હે, કોઈ એમ કે વેદન આવ્યું એટલે એમ કે શરીરમાં તમને અહીંયા કંઈક કોઈ વસ્તુ ભરાવેશ હોય અને જે વેદન આવે છે એવું આત્મિક ગુણોમાં પર્યાય ઉછળી જાય એટલે એને વેદન આવવા માંડે, તો કે બિલકુલ વેદનનો એવો અર્થ બિલકુલ છે નહીં. એવું કાંઈ વેદનરૂપી હોતું નથી. વેદનનો અર્થ એ છે ભગવાન આત્મા જે ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ છે પરમ પરિણામી ભાવ લક્ષણવાળો એને પોતાના સ્વભાવને સમ્યક પ્રકારે યથાર્થ જાણવો એનું નામ, એટલે એ જાણવામાં દ્રવ્ય પર્યાયના ભેદ વિકલ્પો છૂટી જાય એ પ્રકારે જ્યારે જાણવું વર્તે ત્યારે એમ કહેવાય કે આ જીવને આત્મિક વેદન આવ્યું. વેદનનો અર્થ બીજો કોઈ યા એવું કોઈ ઉદગલમાં વેદન સ્પર્શરૂપી છે એવું વેદન ત્યાં બિલકુલ હોતું નથી. જ્ઞાનમાં સમ્યક પ્રકારે આત્મિક જાણવું થાય અને ગુણાત્મક વસ્તુનું એને કોઈ પણ પ્રકારના ભેદ વિકલ્પ સમાપ્ત થઈ જાય એને જ ખરેખર આત્મિક વેદન કહેવામાં આવે છે. આના વિશે ઘણી ચર્ચાઓ ચાલે છે, વેદન એટલે શું, કેવી રીતે વેદન હોય, વેદન કોને કહેવાય. સમ્યક પ્રકારે આત્માનું અભેદપણે જ્યારે જાણવું પોતાની પર્યાયમાં થાય ત્યારે એને વેદનરૂપી જાણવું થયું એમ કહેવામાં આવે છે. એનો અર્થ આત્માને સમ્યક પ્રકારે કોઈ પણ પર્યાય દ્રવ્ય અને ગુણના ભેદ વગર જાણવો એને જ ખરેખર વેદનની સ્થિતિ અનુભવમાં પ્રગટ થઈ એમ કહેવામાં આવે છે. એટલે અહીંયા કહે છે કે આત્મદ્રવ્ય અક્રમવર્તી અને ક્રમવર્તી ગુણ પર્યાયનો પિંડ છે, દ્રવ્ય શુદ્ધ છે, ગુણ પણ શુદ્ધ છે, માટે તેની દ્રષ્ટિ કરવાથી પરિણમન પણ શુદ્ધ જ થાય છે. હું જ્ઞાન માત્ર વસ્તુ છું, આની દ્રષ્ટિ થતાં પર્યાયમાં જીવત્વ શક્તિનું પરિણમન થયું તો તેની સાથે જ્ઞાન, દર્શન, આનંદ, અકાર્ય કારણત્વ વગેરે અનંત શક્તિઓની પર્યાયો ઉછળે છે એટલે કે પ્રગટ થાય છે. ઉછળે છે એટલે પ્રગટ થાય છે, પ્રગટ થાય છે એટલે પરિણમન થાય છે, પરિણમન થાય છે એટલે એવું પરિણમન આખા ત્રિકાળી આત્મા સાથે અભેદપણે અનંત શક્તિઓની અનંત પર્યાયો અભેદપણે આત્મા સાથે વિકલ્પ વગર પરિણમી જાય એને ખરેખર ઉછળે છે અને પ્રગટ થાય છે એમ કહેવામાં આવે છે. આ પહેલા બોલમાં આખી ચર્ચા જીવત્વ શક્તિ ઉપરથી આવી છે, ક્રમવર્તી અક્રમવર્તીની ચર્ચા, એક એક શક્તિમાં અનંત પર્યાયો ભરેલી છે, એક શક્તિમાં અનંત શક્તિઓનું રૂપ ભરેલું છે, આત્મા અનંત શક્તિઓ સંગ્રહાલય છે, ગુણોનું ગોદામ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી એમ કે આત્મા તો આનંદનો પહાડ છે. શું કે આનંદનો પહાડ છે, મીઠો મહેરામણ છે, એવી એવી ઉપમા આપી અને પૂજ્ય ગુરુદેવ શ્રી ખૂબ એનું વિશ્લેષણ કરતા હોય છે. આવી આ ભગવાન આત્માની સ્થિતિ આ પહેલા બોલમાં જે પ્રશ્ન કરવામાં આવ્યો છે, જ્ઞાન માત્ર શા માટે કહેવામાં આવે છે એમ અહીંયા આખું સ્વરૂપ પૂજ્ય ગુરુદેવશ્રીએ અહીંયા જ્ઞાન માત્રનું સિદ્ધ કર્યું છે. આના પછી હવે બીજો બોલ ચાલશે. એ જ્ઞાન માત્રમાં અનંત શક્તિઓ ઉછળે છે, એ ઉછળે છે એટલે શું અને એ કેવી રીતે ઉછળે છે એનું સ્પષ્ટીકરણ પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે આપણે આવે.